આજે શિવરાત્રીના મહાપર્વને લઈ શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવના ભક્તોની ભીડ જામી છે. તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા શિવ મંદિરોમાં ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું છે. શિવરાત્રીને લઈ શહેરના અનેક શિવ મંદિરોમાં આકર્ષક શૃંગાર ભગવાનને કરાયો છે. આજે શિવરાત્રીના પર્વ પર સુરતમાં સવારથી જ મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ સમગ્ર સુરતમાં દેવોના દેવ મહાદેવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાનના દર્શન અને પૂજા કરવા ભક્તોની ભીડ ઉમટી છે. ઠેર ઠેર હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે. જુદા જુદા શિવાલયો દ્વારા ખાસ વિવિધ આયોજન અને કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. આજે મહાશિવરાત્રીના પર્વને લઈ સુરતમાં ઠેક ઠેકાણે મહાપ્રસાદીથી લઈ ભજન, ડાયરાઓ, પૂજા અર્ચના, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. શહેરના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવનાર શિવ મંદિરોમાં ભક્તોનું સવારથી સાંજ સુધી ભારે ઘોડાપૂર જોવા મળશે. સુરતના અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર, રૂંઢનાથ મહાદેવ મંદિર, ઈચ્છાનાથ મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, કંતારેશ્વર મહાદેવ જેવા ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ મંદિરોમાં ભક્તોની સવારથી લઈ સાંજ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભક્તોની ભીડને પહોંચી વળવા શિવાલયના સંચાલન કરતા લોકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના પર્વને લઈ શિવાલયોનો આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યો છે. જુદા જુદા શિવ મંદિરોને આકર્ષક લાઇટ સાથે વિશેષ શણગાર કરાયો છે. એટલું જ નહીં, અનેક મંદિરોમાં ઘીના કમળથી લઈ અન્ય ફૂલો દ્વારા શિવનો વિશેષ શણગાર કરાયો છે. મંદિરોના આકર્ષક શણગાર જોઈ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું છે. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથને રીઝવવા પ્રયાસો કરે છે. ભક્તો દ્વારા આજે ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગ કેસર સહિતના દ્રવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવામાં આવે છે. સાથે જ લોકો બિલ્વપત્ર અને ધતુરાના ફૂલ પણ ભગવાન મહાદેવને ચડાવી રહ્યા છે. આજે સમગ્ર સુરત શહેર શિવમય બની મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયું છે અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ મંદિર, આજ શિવરાત્રિ મહાપર્વ, મહંતશ્રી બટુગીરીજી, સુરત. આવો આપણે ભગવાન શિવને આરાધના કરી અને એમને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ 2151 કેજી, જેઓને એવું કહેવાય છે કે શિવજી ખૂબ જ ભોળા છે અને કરુણાળુ છે, દયાળુ છે, એટલે એમને રીઝવવા માટે એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીજ કે દેતે ચંદ્રમૌલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આવા ચાર પદાર્થો એક સરળતાથી અને સહજથી મળી શકે એવા પદાર્થ ધરવાથી ભગવાન શિવજી આ જીવનું કલ્યાણ કરવા માટે અજન્મા દેવ એવા ભગવાન શંકર આપણા બધાનું, પૂરા વિશ્વનું કલ્યાણ કરે અને અજન્મા દેવ હોયને એ જ જન્મથી રહિત કરી શકે. હરેક જીવ જે ભગવાન શિવની આરાધના કરે છે શાના માટે? આવા ગમનના ફેરાવામાંથી મુક્ત થવા માટે. આવો અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, બપોરે ફલાહારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર, 6 વાગ્યે ભારત નાટિક્ય દ્વારાની મહિલાઓ શિવતાંડવ, 3 કલાક સુધીનો કાર્યક્રમ, ત્યારબાદ મધ્યરાતના 12 વાગ્યે ઘીનું કમળ ચડશે, 6 થી 9 વાગ્યા થી 10 વાગ્યા સુધી સાંજના એ પાકી ભોજનની વ્યવસ્થા કરેલી છે. 30-40 હજાર માણસો જમી શકે, પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે. દરેક ભાઈ ભક્તોને મારી હૃદયથી એવી શુભકામના કે તમારા જીવનમાં ભગવાન શિવ પ્રસન્ન રહે અને તંદુરસ્ત રાખે અને દેશ અને સમાજનો વિકાસ થાય. દરેક ભક્તોનું સર્વ મનોકામના પૂર્ણ થાય એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.